हेलो दर्शक मित्रों, नमस्कार। मारी चैनल ध्रुव सोलंकी में आप सबनु हार्दिक स्वागत छे। आज आ वीडियो में मारा घर नी बाजू में आवेल लीलोछम वाड़ो अने वाड़ा में वावेल शाकभाजी रोपा अने झाड़वाओ तमने बतावीश। आ जो भादरवानो भींडो अने भींडानी बाजू में सीताफळी अने सीताफळीनी बाजू में घेघूर मीठो लीमड़ो। आ मीठो लीमड़ो मारा आड़ोशी पाड़ोशीओ रसोई बनावा माटे लई जाय छे। आ छे जमरूखड़ी। बीजे झाड़वाओ अने रोपाओने सूर्यप्रकाश मळी रहे ते माटे जमरूखड़ी कापी नाखी हती। જમરૂખડીની પાછળ બોરડી છે। શિયાળામાં એના ખટ મધુરા બોર ખાવાની મજા આવશે। જમરૂખડીની બાજુમાં લીંબુડી છે। એમાં લૂમે ઝૂમે લીંબુ આવે છે, અમે એનું એકાત્રે શરબત કરીને પીએ છીએ। લીંબુડીની બાજુમાં જાંબુડી છે। આ જાંબુડીની કલમ મારા નાનાના ઘરેથી લાવ્યા હતા, એમાં આવતા વર્ષે મધ મીઠા જાંબુ આવશે। એની બાજુમાં મીઠા લીમડાનો છોડ છે। એની પાસે ચીકુડી છે। ચીકુડીમાંથી 6-7 કિલો ચીકુ ઉતરે છે। 3 કિલો જેટલા પક્ષીઓ ખાઈ જાય છે। ચીકુડા મોટા અને મદ મીઠા છે। આ ચીકુડી વધતી જ નહોતી, જમરૂખડી કાપ્યા પછી જ વધીને એમાં ચીકુનો ફાલ બેઠો હતો। ચીકુડીની નીચે બાજુમાં અરડુઈ છે। અરડુઈ કફમાં બહુ કામ આપે, ઉધરસ થાય તો આ અરડુઈના પાનનો રસ પીવાથી ઉધરસ અને કફ મટી જાય છે। અરડુઈની બાજુમાં કંથારી છે। કંથારી પાસે લેબડું છે, લેબડાને કુવારપાઠું પણ કહે છે। કુવારપાઠું ઘણું ઉપયોગી છે, વાળમાં પેટના રોગોમાં રામબાણ ઈલાજ છે। એની બાજુમાં મરસીનો છોડ છે। મરસીના છોડ 10-12 વાવ્યા હતા પણ વરસાદને લીધે તે બરી ગયા છે। આ સપ્તપર્ણી છે, તે શિયાળામાં રાઈતે સુગંધ ફેલાવે છે। સપ્તપર્ણીની બાજુમાં સીતાફળી છે। આ વર્ષે 5-1 કિલો સીતાફળ આવ્યા હતા। આ જામફળીનો નાનો છોડ છે। છોડની બાજુમાં મરચીના નાના છોડ છે પણ એમાં કુકળ આવી ગયો લાગે। આ ભાદરવાના ભીંડાભાઈનું ફૂલ જો કેવું મસ્ત છે। જોયો ને મિત્ર મારો લીલોછમ વાળો મસ્ત છે ને, તમને કેવો લાગ્યો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ પણ કરી લેજો। આવજો।